સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિની નિમણૂક. ચારને કુલપતિ બનાવવાની ઈચ્છા, ત્યારે સોળમા કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણની મુદત પૂરી થતા સત્તરમા કુલપતિની નિમણૂક સર્જ. કમિટીના બેઠક ન મળતા તેમની નિમણૂક ઘોષમાં પડી હતી, ત્યારે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મેડિકલ ફેકલ્ટીના ડીન ડોક્ટર કમલ ડોડિયાને શુક્રવારે સાંજે કુલપતિનો ચાર્જ સોંપાશે. આજે કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહની ટર્મ પૂરી થઈ રહી છે, ત્યારે ત્રણ દિવસ અગાઉ ચાર શિક્ષણવિદ ડોક્ટર ભાવિન કોઠારી, ડોક્ટર ગિરીશ ભીમાણી, ડોક્ટર દેશાણી અને ભરત રામનુજ ગાંધીનગર દોડી ગયા હતા અને શિક્ષણ મંત્રી સહિતના નેતાઓ સમક્ષ રજૂઆત કરી હતી કે અમને પણ કુલપતિ બનવાની ઈચ્છા છે અને નિવૃત્તિના દિવસો પણ નજીક આવી રહ્યા છે, ત્યારે કુલપતિની જવાબદારી સોંપવામાં આવે તેમજ કુલપતિની નિમણૂકમાં મુખ્યમંત્રી અને સંઘ પરિવારની પસંદગી પણ મોટો ભાગ ભજવશે, જેથી કુલપતિ બનવા ઈચ્છનારાઓને આ બંને જગ્યાઓ પર પોતપોતાની રીતે લોબિંગ શરૂ કર્યું છે. કુલપતિ ડોક્ટર ચૌહાણ દ્વારા શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્લીપરથી લઈને તમામ સ્ટાફ, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, તમામ ભવનના વડા તેમજ અધ્યાપકો, કોલેજના પ્રિન્સિપાલો સહિતના તમામના ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજાયો હતો. બીજી બાજુ સર્ચ કમિટીની બેઠક ન યોજાતા નવા કુલપતિની નિમણૂક વિલંબમાં પડતા હાલમાં ડોક્ટર કમલ ડોડિયાને ચાર્જ સોંપાયો છે. જોકે વિધાનસભાના સત્રના કારણે રાજ્ય સરકાર હાલમાં કોઈ નિર્ણય લઈ શકે તેમ ન હોવાથી મીટિંગમાં વિલંબ કરાયો હોવાનું કહેવાય છે, ત્યારે હાલમાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે મેડિકલ ફેકલ્ટીના ડીન ડોક્ટર કમલ ડેડિયાએ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. ઉમરેઠ તાલુકા